પાછી લેર કરાવી હજી આપ આટલી બધી સંખ્યામાં બેઠા છો. થોડી વાત પ્રસંગી મારે કેવું છે, નાથામાં સરસ એક જૂના લોકગીતની મને યાદી કરાવતા હતા. સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળાની સહી નથી, તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. આ સાહિત્ય સુકામે, ભજનો સુકામે, આ બધી વાતો સુકામે. 21મી સદી છે, અમને ઘણા પ્રશ્નો કરે છે કે આ યુગમાં તમે દાતારોની સુરવીરોની વાતો મહાપુરુષોની કરો છો તો કેટલી જરૂરી છે. ત્યારે અમે કહી કોકડી જોજો, ગાય હોય, ભે હોય, ગાડર હોય, બકરું હોય, ઊંટ હોય, બળદ હોય, ખાધા પછી બેઠું બેઠું ઓગાળ વાળતું હોય, વાગોળે સુકામે, વાગોળે પચાવવા માટે. એ પશુ વાગોળે નહીં તો એને પચે નહીં. તો એક પશુને ખાધા પછી પચાવવા માટે જો વાગોળવું પડતું હોય તો આ દેશની ધરતી માથે સમર્પણ કરી ગયા, ત્યાગ કરી ગયા, લોહી રેડી ગયા એની વાતોને વાગોળવાનું બંધ કરી દેશો તો ધરતીને અપચો થાય અને પછી ધરતી ફાટશે ને. તેથી મને તમને કોઈ હંગરી નહીં કે એટલા માટે આ બધી વાતો વાગોળવી પડે છે, આ ગીતો ગાવા પડે છે, એવી વાતો. અને જગદંબા માં પીઠળની અને કુળદેવીની દયાથી સરસ કાર્યક્રમમાં મજા આવી. ટાર્ગેટ એ બહુ સારો થઈ ગયો સાહેબ. આમ તો ભગવાને માતાજી કીધું છે તમે 10 ડગલા આગળ હાલો તો અમે 50 ડગલા હાલવા તૈયાર છીએ, પણ તમે હડપ કરો એમ. આ સીધી વાત છે ને, આપણે તો આળસ થોડુંક વધારે, હવે તો બહુ સારું છે. અમારા ડાયરાની તમે વાત જવા દો. હા, આડા પીડા પીડા કે પાણી ભરી દેતા, પણ હવે બધું સારું છે. કારણ કે આળસ વસ્તુ થોડી બરાબર નહીં. હોનભાઈ માયા તો બહુ નેહડે નેહડે ફરી અને ઘણી ઘણી વસ્તુ ઉટેવો હાથે કાઢવાની વાત કરી. માતાજી દરેક સમાજને આશીર્વાદ આપ્યા, પણ ચારણો માટે બહુ કર્યું એટલે આઈમાને પણ આપણે યાદ કરવા છે. પણ જે મને શરૂઆતથી ફરમાઈશ હતી રહી ગયું હતું ને, અમારો ડાયરો છે, પાઘડિયું પણ અહીં દેખાય હોડીલોની, એટલે એક બે ઘડીમાં હું થોડી એની યાદી કરું. ઘણી વાર હું કહેતો હોઉં છું લહણ ને ડુંગળી ને આવા દાખલામાં દઈ હોય ને બધા, એમને બીજેથી લઈ આવવા પડે, બી ને સોંપવા પડે ને છોપ્યા પછી નાના નાના રોપા થાય ને એને ઉપાડે, ધીરે ધીરે જાળવે ને વળી બીજે વાવે ને એમાંથી માન માન કરી 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 કરીને ઉજેરીને મોટા કરે, એટલું ધ્યાન રાખીને મામા, એમાંથી બરોબર લહણ કે ડુંગળી થાય ને બરોબર જો ભાવ ગગડે ટ્રેક્ટર રોડમાં ઠલવવા પડે, એટલી એટલી મહેનત કર્યા પછી એ બધો એ પાક થયો છે.
એને આવું થાય, પણ હેરડી હોય ને શેરડી, હેરડીના હાંઠાને બે બાજુથી કાતળિયાને કાપી નાખે અને પછી ખેડૂ એ કાતળિયા લઈ લઈને ધરતી માથે આમ ઘા કરી અને માથે પાટું મારીને ખેડૂ ધરતીમાં ધરબી દે, જેના ઉપર સમયની અને કાળની જેના ઉપર ઠપાટું લાગે, દુઃખની જેના ઉપર પાટવું લાગે અને એમાંથી ગરજા ફૂટે ને એના હાકર ને ખાંડ ને ગોળ થાય, બાકી લહણ ડુંગળી જેમ ગંધાતા હોય એની વાતો રહેતી નથી. સારું થવા માટે ઘણું બધું કરવું પડે, મહેનત કરવી પડે, એમને કોઈ કાર્ય ન થાય. આ બધી મહેનત કરીને હુનર કર્યું તો આ બધું થયું, આટલો ફાળો આ તે બધું સારું થયું, એમ કર્યું તો અરે એ બધું થોડું થાય તો અહીંયા બે હું બે હતા, બીજું તો શું થાય. એમ સારું કરવા માટે મહેનત કરવી પડે. માતાજી અને ભગવાને કીધું તમે થોડાક હાલો તો અમે હામાં હાલવા માટે તૈયાર થઈ. મહેનત પડે, સારું કરવા માટે જ મહેનત પડે. આ કપડાને ઉજળા કરવા હોય તો ધોવા પડે, મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ ન, પહેરી લ્યો એટલે રેડી થઈ જાય હાલ થાય તા. બજારમાં માતાઓ બહેનો હાવરણા ને હાવણિયું ખરીદવા જાય, કોઈ દી કોઈ બેને કીધું બે હાવરણા આપો શેઠ, બે હાવરણી આપો ને 5 કિલો કચરો આપો, એવું કીધું કોઈ દી? એ ઘરે આવે તો કચરો તૈયાર જ હોય. એમ સારું થવું હોય તો છોકરાને સારું શિક્ષણ આપવું હોય, સારા સંસ્કાર આપવા હોય તો આવી વાતો સંભળાવવી પડે, એને સંતવાણી સંભળાવવી પડે, સાહિત્ય સંભળાવવું પડે, કથાઓ સંભળાવવી પડે, સારી સ્કૂલમાં ભણાવવા પડે. બાકી એને બબે કટકા ગાળું શીખાડવી હોય તો અમુક શેરીઓમાં મૂકી આવો, ત્રીજે થી ગ્રેજ્યુએટ થઈને આવી જાય, જરાય વાર જ નથી લાગતી ક્યાંથી શીખી જાય મને તમને ખબર ન પડે. બોલો, એટલે એમ સમજાય, અમુક વસ્તુ સમજાય હારી, અમુક વસ્તુ ન સમજાય હારી. હું કે તમે આગળ ગામની બજારમાંથી નીકળીને કૂતરાનું ટોળું ભહતું હોય એ ન સમજાય સારું, કારણ કે આપણને એમ લાગે ભહે છે, બાકી એ તો ધૂન બોલતા હોય, બબે કટકા કાઢતા હોય, આપણને એ કોને ખબર છે, એ કઈ ખબર ન પડે. એમ અમુક વસ્તુ ઘણી, આ તો મારે જે ગાવું છે ગીત, આ તો શરૂઆતમાં થોડું પળ બાંધું છું. ઘણી વસ્તુ સમજાય હારી, ઘણી ન સમજાય હારી, ઘણી વસ્તુમાં ઉતાવળ હારી, ઘણી વસ્તુમાં શાંતિ રાખવી, અમુક વસ્તુમાં ઉતાવળ રાખવી પડે. ખેડૂત બળદ બીમાર હતો, ડોક્ટર પાસે ગયો તો આવડી ગોળી આપી, પેલું એક ભૂંગળું આપ્યું એ રબડ જેવું, એ કે આ ભૂંગળામાં ગોળી મૂકીને તમારા બળદના મોઢામાં ભૂંગળું રાખીને ફૂંક મારી દેજો એટલે કે ગળેથી બળદને ઉતરી જાય ને સારું થઈ જાય. એ બીજે દિવસે અડી કાઢતો કાઢતો આવ્યો, આખા શરીરમાં ખંજવાળતો ખંજવાળતો, એ કે ડોક્ટર સાહેબ મારો ઈલાજ કરો. એ કે પણ આ તો ઢોરનું દવાખાનું, તો કે એટલે તો આવ્યો કાં? એ કે ગોળી જે તમે ભૂંગળામાં રાખીને બળદને ફૂંક મારવાનું કીધું હતું ને, એ હું ફૂંક મારું ને એની પહેલા બળદે ફૂંક મારી દીધી, એટલે કે મારા ગળે ઉતરી ગઈ એમ. એટલે એ તો તમારી પાસે જ ઈલાજ થાય ને એમ. અમુક વસ્તુમાં ઉતાવળ હારે, અમુક વસ્તુમાં નિરાય થારે. એક ખેડૂતનો બળદ બીમાર પડ્યો ને તો ડેલીએ જઈને કીધું તુલસી પટેલ કે હા, એ કે તમારો બળદ સ્વામીને પેલા બીમાર પડ્યો તો તમે શું કર્યું હતું? ઓલો કે મેં પેટ્રોલ પાયું હતું, આ તો આને ગળગતી ડોટ મૂકી, ઘરે જઈને એના બળદને 2 લિટર પાઈ દીધું, બળદ મરી ગયો, બીજે દી રોતો રોતો આવ્યો, એવી હું ઈર્ષા કરો? એ કે કાં પણ? એ કે હું કાલ પૂછવા આવ્યો તમારા બળદને શું પાયું હતું, માંદો થયો તો તમે કીધું પેટ્રોલ પાયું હતું, તો કે હા, તો કે મેં પેટ્રોલ પાયું મારો બળદ મરી ગયો. એ કે તમારે કેવું ન જોઈ? એ કે મરી તો મારો ગયો તો, પણ તું સમજતો ને પેટ્રોલ પાયું તો એટલું કીધું તા તે મૂઠ્યું વાળ્યું. એટલે અમુક વસ્તુમાં શાંતિ હારી, અમુક વસ્તુમાં થોડી ઉતાવળ કરવી પડે. એટલે મારે જે આપને આગળ વાત કરવી છે, હાલો ચાલો થકો મત, હાલવાની છૂટ છે, થાકવાની મનાઈ છે. 5 પાંડવોને કોઈ જીતી જ નહોતું હગ્યું, કોઈ નહોતું જીતી હગ્યું ને. અર્જુન જેવો બાણાવરી ગાંડી ટંકાર હુંકાર કરી, અર્જુન ભુજા બળ ઉછળતો, ગુરુ દ્રોણ ગંગે સમર સમા નિરખી, ભયો મોહમતી ગળતો, દિયો જ્ઞાન ગીતા યુદ્ધ કાલ મિતામતી મોહ અજ્ઞાન હરીને હર્યો, મહાભારત યુદ્ધ ભયંકર ભાજહા સારથી નાથ પારથ લેર્યો. એ પાંડવોને કોઈ જીતી નથી શક્યું કોઈ દિવસ. ટંકારે ધનુષ તને આખી ધરતી ધ્રુજાવે, એ અર્જુનને કાબાએ લૂંટી લીધો. શું કામે ખબર? એ પાંડવો ભેળા થઈને વાતો કરતા હતા કે હવે થાય કા છે, હવે યુદ્ધ નથી થાય. એ કો સાંભળી ગયું, એટલે ભલે થાકેલા હો પણ કોઈથી કેવું નહીં થાકી ગયા છે. મોટા મોટા રહોડા હોય ને, રહોડા દુનિયા એવી છે કઈક હોય તો જ, બાકી બહુ મોટા રહોડા હોય અને સાહણી થતી હોય ટોપમાં કે મોટા બકડિયામાં, એ વખતે એની અંદર ઘણું બધું પડ્યું હોય ને, તઈ સાહેબ મામા તઈ એ સાહણી થતી હોય ને, મોટું બકડલું હોય ને જબરું, એને 5 જણા ધીરે ધીરે ઉતારતા હોય સાહણી થઈ જાય એટલે, બીજા 10 પાસે ઉભા હોય, જરાક બકડી આમ થાય કે લેજો લેજો કરીને ફાળિયા લઈને દોડે. હું કામ ખબર પહેર્યું છે, પણ એનો એ ટોપ કે બકડ્યું પ્રસંગ પૂરો થઈ જાય
અને એમાં અંદરથી બધું ખવાઈ જાય, થોડું ઘણું વધે એની પેટીઓ ભરાઈ જાય, અને પછી ટોપને બકડિયાને 50 રૂપિયા વાળો ઘડા પગ વાળો મજૂર છે ને એ ઊંધું નાખી અને માથે ડૂજા લઈને ગારા ઘાંતું હોય, દુનિયાને ખબર ન પડવા દેતા તમારી પાસે કાંઈ નથી, નકર ઊંધા નાખીને માથે ગારા ઘાય છે, એ જગત છે ભલા. હા હાલો ચાલો થકો મત, બોલો ચાલો બકો મત, બોલવાની છૂટ છે, બકવાની મનાય છે. આ મૌનની વાત આવી ને, ભાઈ મૌન રહેવું જોઈએ. મૌન કોના માટે ખબર? બિનજરૂરી બકવાસ બંધ કરવો એને મૌન કહેવાય. હાલો ચાલો થકો મત, બોલો ચાલો બકો મત, અને ખાઓ પીઓ તો શકો મત. ખાવાનું છૂટ છે, કહેવાની જરૂર નથી, ખાવાતું તો બધે હોય થોડું થોડું, એ વાતો બધી. હા એટલે જે મારે રચના ગાવી છે મને ફરમાય છે, પણ આજે આ ટીમે જે આનંદનો માહોલ છે એ મેઘાણીના બે કડી લઈ લો, પછી હું ભાગડીની રચના પણ બોલવાનો છું. પણ
રાસ નવે હર રાસ દેવા જુલાસ કરે એને અજવાસ નવે સર રાસ લેવા જુલાસ કરે બોલી કોણ પયો ધર હંગર કીવી જુદેર લટે ખડી મેં હર મોર બની થંગાલ હર મન મોર બની થંગાલ હર મોર બની થંગાલ કરે કરતો તો અહીંયા ચારણો ઘણા બેઠા ઇતર સમાજ ભૂદેવો છે અહીંયા બધાએ હાજરી આપી છે પણ ચારણોની એક એક જીભાન ઉપર આજે આપ દાતારી જે અહીંયા દેખાડો છો પણ એક વખત એવો હતો ત્યારે માથા પણ આપ્યા છે રા ડિયાસની પાસે બીજલ કાગ નામનો ચારણ જ્યારે ગયો ત્રણ દુવા ફટકાડ્યા અને કીધું કવિરાજ માંગી લ્યો તો કે માગનાર ચારણ છે એ ન ભૂલાય અમે કોઈ દી ગામ ગ્રા માંગ્યા જ નથી નતર તાલુકા જિલ્લા બધાએ અમારા જો આપી દીધું આમ તે લીધું ને આમ દઈ દીધું પણ ત્રણ એને કીધું માગી લ્યો કવિરાજ તો કે તમારું માથું જોઈશ કાઢી હાંડિયાના ત્રીજા પહાણા જેવી તરવાર પીછી પકડી અને તેથી રાડિયાસે કીધું તું કવિરાજ ભગવાને મને એક જ માથું આપ્યું છે બાકી રાવણની જેમ દહ માથા આપ્યા હોત ને તો તમને આખું ગાડું ભરી દે તમારી જીભાન ઉપર કુરબાન છે ભલા માણસ માથા અને આ જામનગરની કચેરીમાં બનેલો બનાવશે સાહેબ યાદ આવ્યું એટલા માટે જામનગરની કચેરીમાં વાઘાભાઈ નામનો ચારણ અને બરાબર ધરા સીસો ધરે મરે પણ ખેદન મૂકે ભાગે નહીસો લરે સુરબત ગદીને ચૂકે નિરાધાર કો દેખ દીએ ગાધાર ગાંબલ ગળક બચન ઉચાર સ્નેહ મે કરે નહીં છલ અને વાર્તાઓ માંડે અને થતા 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 થારા રાજપૂતોની વાર્તાઓ કરતા 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 આયરની જ્યારે વાત આવી અને કીધું કે માથા આપ્યા દીકરા આપ્યા તો એ જામ સાહેબને એમ થયું કે મારી ધરતીમાં થોડો મારે તપા કરવો જોઈએ ઘવે આવું છે કે નહીં અને બનેલી ઘટના હો વર હજી પૂરા થયા છે એક સદી ઉપર થોડું ઘણું થયું છે આ વાતની જામ સાહેબે કીધું કે કવિરાજ હવે ખોટી વાતું રહેવા દો માથા આપતા એ જમાના વયા ગયા એ બધો જૂનો જમાનો હતો હવે કોઈ માથા દે એવો આયર હોય નહીં આવી વાત બનેલી વાત છે હજી હો હવા વર કદાચ થયા છે આ વાતની અને કીધું કે હજી હોય ન હોય તો નફે નહીં આ પૃથ્વી પાવર ચારણે કીધું તો કીધું હોય તો જાઓ કોઈ આયર તમને માથું આપે તો લઈ આવો અહીંયા અને અહીં મારી કચેરીમાં એનું માથું ઉતારી લઉં અને ત્યાંથી કાંઈ બોલે નહીં તો સાચું નકર તમારે પાઘડી ઉતારવી પડશે અને ચારણ નીકળ્યો જામનગરની કચેરીમાંથી આ બનેલી ઘટના છે જાજો સમય નથી થયો હજી અને ભગવતીની વંદના કરી ભાઈ કે હે ધેળિયા વાળી હે જોગ માયા આવડ ખોડલ નાવી નાવી મોગલ મસરાળી માત જાગ મેલડી જાગ જ્વાળા દાઢાળી અંબે ગરનર નાવી નાવી બહુસર બિરદાળી હાલી આવી હિંગોળ કેલ રાજન મહાકાળી સમરથ સભી નવલખ સગત સોરાસીની સારણા ઉપરે દેવી આવે સેવક કાજ સુધારણા અને ભગવતી ના નામ લેતો લેતો ચારણ નીકળ્યો ખંભાળિયાની પાસે વિજલ પર ગામ અને રામભાઈ ગાગિયા નામનો આયર એની ડેલીએ ચારણ જઈને ઉભો રહ્યો ભાઈ બનેલી ઘટના છે મિત્રો ભેટી પડ્યા બે આમ કરે ઈ આપણા અને આમ કરે ઈ નહીં એક દોહો છે લોક સાહિત્યનો કે આમ કરે ઈ આપણા ને આમ કરે ઈ નહીં જો આમ કરતા ન આવડ્યું તો આમ કરતા રહી શું કે છે આમ ફરે ઈ આપણા પોતાના ને હામો ભાળી જાય ગડગડતી દોટ મૂકે ઈ આપણા બાકી પાન ને ગલે ઉભા હોય મહેમાન ને ભાળી જાય ઘરે અવળો ફરી જાય જોઈ જાય પાન ખવરાવવું પડી છે ઈ આપણા નહીં આમ ફરે ઈ આપણા આમ ફરે ઈ નહીં જો આમ કરતા ન આવડ્યું તો પછી આમ કરતા રહી દેતા ન આવડ્યું તો આખી જિંદગી લેવું જ પડે કોકની પાસે માગવું જ પડે એમ ભેટી પડ્યા આ તો આયર ભેટી પડ્યો ભાઈ રામભાઈ ગાગિયા નામનો આયર ભેટી પડ્યા એને કીધું કવિરાજ પધારો ડાયરો વાળું કરવા બેસે છે તમે બેહી જાઓ તો મામા વાળું કરવા નથી આવ્યો આજ આ ચારણ મોંઘો પડે એમ છે હું છે કયો નહીં તો કે વચન આપો હું માગું એ આપીશ વાતો આ બધી કરવી હેલી છે પણ એ શું ઘટના બની છે વચન આપો હું માગું એ આપીશ તો કે ભાણુભા આભના તારા તોડવા આવી છે તો મારા હાથની વાત નથી પણ મારી પાસે હશે એ આપીશ માંગશો તો કે મામા તમારી પાસે હોય એ જ માંગી હું તો રોકાઈ જાય વાળું કરો હવે રે વાત તો કઈ વાંધો નહીં એ વાળું કરવા બેઠા રોકાણા રાત રોકાણા હવાર થઈ એટલે કીધું કે મામા જામ સાહેબની કચેરીમાં મારાથી હડ થઈ ગઈ છે અને જામ સાહેબે કીધું કે હવે માથા દે એવા આયર હોય નહીં અને હોય તો લઈ આવો એટલે મેં કીધું છે કે હું લઈ આવું આયર માથું આપે એવો તમારે માથું ઉતારી દેવાનું છે જામનગરની કચેરીમાં અરે ભાણુભા માથું ક્યાં કોઈનું ઊંચીનું લેવાનું હતું કીધું હતું હાંજે ને હાંજે વૈયા જા તેમાં શું છે
આ બનેલી ઘટના છે, કોઈ ઓલી બનાવેલી વાતો નથી, એટલે કરી છે, નકર તો મારા દાદાની ન કરો. તમારા કયા આયોજકો આવે એના દાદાનો કેમ આવ નથી કરતો કે હાથમી પેઢી આ માથું જે છે એની જ વાતો થાય ને. આમાં જેટલા હું તમે બેઠા છીએ, આપણા દાદાને હાથમી પેઢીનો હું મારા દાદાનો રાહડો તમારા ગામ દાદાનો બનાવીને ગાઉં તો બધા સાંભળે ને, જેનો દાડો હોય એને ઘડીક મજા આવે. પણ જેને કર્યું છે કઈક એના રાહડા ગાઈ એના ગીત ગાઈને એટલે 18 વર્ણને સાંભળવા પડે, કારણ કે એના બલિદાનો એવા છે સાહેબ. એટલે આ વાત કરું છું. એને કીધું કે મારે ક્યાં માથું ઉછીનું લેવા જવાનું છે. હાલો, પણ મજાની વાત એ છે વિરમભાઈ કે એમને ત્યાં મહેમાન જે રામભાઈ ગાગિયા વિજલ પર, એમને ત્યાં કોઠા વિહોત્રીના મહરીભાઈ ગોજિયા કરીને બીજા આયરમાં મહેમાન, એને કીધું કે હાલો મારે આવું છે ને મારે માથું દેવું છે. એટલે રામભાઈ ગાગિયાએ કીધું કે ભાઈ, મહેમાનને કીધું કે કવિરાજે મારું માથું માંગ્યું છે ને તો મારે દેવાનું હોય તો કે આપણે બે જઈ જામનગરની કચેરીમાં, જામ સાહેબને એમ ખબર પડે કે આ ધરતીનો આયર માથું આપે તો આયર તો માંગે એ માથું આપે, પણ એ આયરને ત્યાં મહેમાન આયર હોય ને એ હોત માથા દી એવા મહેમાન હોય એ એને ખબર પડે એટલે મારે જાવું. પણ ગાંધીગીરના કેહરી ચટાળો હાવ જ આવતો હોય, બેલાડ વયો આવતો હાવ જ, મેં બે આયરો આવ્યા ભાઈ ચાર ને હારે જામનગર કચેરીમાં પગ મૂક્યો અને કીધું જામ સાહેબ એક નહીં બે આયરું આવ્યા છે, ઉતારી લ્યો માથું. એ કે તમે માથું દેવા આવ્યા તો કે હા હા ઉતારી લ્યો માથું, માથું આપી દઉં, હવે આમાં ફેરફાર ન થવો જોઈએ. જામ સાહેબ બે આયરને ભેટી પડ્યા અને એમ કીધું મારે તો મારી ધરતીમાં હજી આવા આયરું છે કે નહીં એ ખાલી જોઉં તું, બાકી તમારા જેવા દાતારના માથા ઉતારી લઉં તો મારી ધરતી દાતાર વગરની થઈ જાય, મારે નથી જોતું તમારું માથું. બનેલી ઘટના છે એની વાતો વાતો રહે વીર, કોક ભલા તણીયું ભાણના હે પડી છે શરીર, પણ કોઈ દી પ્રસિદ્ધિના ગઢ પડી છે નહીં. એ જેની ઉજળી આબરૂ છે, જેના ઉજળા સંસ્કાર છે, જેની ઉજળી કુળમાં વાતો હોય, પરંપરાની વાતો હોય, એને જગતના ચોકમાં મારે તમારે કાયમ યાદ રાખવું પડે. પણ એની પરંપરા અહીંયા આપણે બધું જોઈએ, પહેરવા જોઈએ, આ તે નેહડામાં આ બારડીથી માંડીને આલારથી બધી આપણે ગીરમાં તો અહીંયા આપણે રાજી થઈ, હજી આપણી પરંપરા હચવાની છે. અને હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, અમારે ડાયરીમાં તો હજી બહુ એવું નથી કાંઈ જોતા, નકર હોય ને હાવ ન જોતા એવું ન હોય. બેનુંને કહું બે સિરિયલું ઓછી જોવાય તો વાંધો નહીં, પણ જૂના ખાલી બે લગ્ન ગીત હારા બે આલરડા યાદ રાખશો ને તો હજી મહાપુરુષોને લોબડીયાળીઓના અવતાર લેવાનું મન થાય ભલા માણસ. આ બહુ મોટી વાત છે, આપણે બહુ આગાવી આગ્યા છીએ. હિન્દી ચેનલોમાં ઝી ટીવીમાં ને જે સિરિયલો આવે છે ને સોનીમાં, એકતા કપૂર જે મુંબઈમાં છે એ બનાવે બહુ સિરિયલ. એકતા કપૂરે હમણાં એને ઇન્ટરવ્યુમાં કીધું કે અમને પૈસા મળે છે એટલા 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 એપિસોડ બનાવી છે, પણ એણે કીધું એ કે મને એમ થાય કે મારા દેશમાં કેટલા નવરા હશે કે 1700 એપિસોડ હાલે છે એટલી સિરિયલો જોવે છે. તો અહીં આપણને એમ થાય કે નવરાય થવું ને માથે સિરિયલો એની જોવી એમ. આ બહુ બહુ મોટી વાત છે. સંસ્કાર સિવાય હું કાયમ બોલ્યો છું, દુનિયાની કોઈ તેવળ નથી તાકાત, કોઈ સરકાર હોય દુનિયાની કોઈ સરકારની તાકાત નથી. અમુક ઘટનાઓ આપણા દેશમાં બને છે, સરે આમ બેનું દીકરીની ઇજ્જત લૂંટાતી હોય, આજ પણ કોઈ ગગા અણુબોમની તેવળ નથી કાને અટકાવી શકે. એને અટકાવવા છે તો એક જ વસ્તુ અટકાવી શકશે, સંસ્કાર, સંસ્કૃતિ, મહાપુરુષોની અને સંતોની વાણી અને આ સંસ્કારની વાતો એ જ એને અટકાવી શકશે, બાકી બીજું કોઈ નહીં અટકાવી શકે. એટલા માટે આ રેડિયો નાખી છે. બાકી ગમે એમ કરી તો પ્રોગ્રામ તો હાલે, પણ આપણાથી થાય નહીં. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજાથી ન બોલાય, કુળવંતાથી કાનિયાઓ મારા પ્રોગ્રામમાં કાયમ કહું, વોટણી વોઢું વોઢું ઉડી જાય એ ગીત અમારા નથી. અમારી ધરતીમાં વોટણી ઉડે તો એને ખીલા તરબી દેવામાં આવે, એ ધરતી છે ભલા માણસ, આ ઈ ધરા છે. અને એની વાતો અમે કરીએ છીએ, એના ગીતો ગાઈએ છીએ, એટલે મારે જે રાહડો ગાવો છે. પણ એની પહેલાં બે કડી મને શરૂઆતમાં ફરમાં જતી ભગત બાપુએ 18 વર્ણને લાગુ પડે પણ ક્ષત્રિયો માટે જે વીરભદ્રસિંહને સંબોધીને હાલડું લખ્યું છે, શું કહે છે કે પારણા માંથી એ જી સુણવી છે એને વંશ કો વીલો નિવાત એમ આંખે થી બાળ સમજાવે મને તા સાંભળ સુતા
बात बेटा गोगिलो बिरद से न्यारू अने गंगा जल फूल तमारू गंगा जल देव देव फूल हो एक कड़ी मने गमे से के चारणी ने जोड़ी के जी हाथ ये ने ना वावड़ी ना टेम जाए बराबर जेठ मीनु आवे लो पहला वर्षा थई गयो अने खेडू एक पछी एक पोतानी वावणीओ सही चालू करी दीधी छे गोहिलवाड़नी धरती अने દેપાળદે ની ઈ વખતે સિંહોર ગાદી હતી દેપાળદે ઘોડે ઉપર સવાર થઈને પોતાના થોડા માણસો અને નીકળ્યા એ મારા ખેડુઓ ને બધાને વાવણી બરાબર છે ને બધાની પાસે બીજ તે છે કે નહીં જોવા માટે દેપાળદે નીકળેલા કોઈને ઘટતું નથી ને કાંઈ નીકળ્યા તા એમાં થાતા થાતા જોતા જોતા ઘોડા ઉપરથી નજર પડી તો બપોર થવા આવ્યા છે અને એક ખેડુ છે એ વાવણી કરે પણ એક બાજુ બળદ છે ને એક બાજુ સ્ત્રીને જોડી છે હાથીએ અને પગથી માથે ને માથેથી વિરમણ ગઈ કે આ હા હા મારા રાજમાં આવો કાળો કોપ સ્ત્રી ઉપર આવો અત્યાચાર માણસોને કીધું જાવ એ કોણ છે ને બોલાવ્યા હોય ને દંડ કરવો છે માણસ જેવો ગયો એવો પાછો આવ્યો અમારા ઉપર ક્યારે ચારણો ને માણસો એટલા બધા માનતા હોય છે અમારી પણ જવાબદારી આવે ને એમને નથી થતા હું મારા પ્રોગ્રામમાં ઘણીવાર કાયમના માટે એક વાત કરું છું કે હું અહીંથી મોટી મોટી હું મારા એક પૂરતી કહું વળી કોઈક બીજાને ઓલું ન થાય હું મારું કદાચ મારે એને બીજાઓને સમજવા માટે એ બનવું પડે એટલે એના કરતાં હું મારું એકનું કોઈ બરોબર મારું એમ કહેતો હોઉં છું વાતોમાં કે હું અહીંયાથી આવી મોટી મોટી વાતો કરતો હોઉં છું સુરવીરતાની ને ખમીરાતની સંસ્કૃતિની વાતો કરતો હોઉં પ્રોગ્રામમાં અને પછી સ્ટેજની પાછળ જઈને મારું મોઢું ગંધાતું હોય તો ગોરખો દિયાના પેટનો કહેવા ચારણનો કહેવા આ જાહેરમાં કહું છું કારણ કે ફરજ આવે ને પહેલા બોલ્યા પહેલા બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફીર બહાર તું બોલ બહુ જવાબદારી આવે હમણાં અમે જામનગર પ્રોગ્રામમાં જતા હતા તો રસ્તામાં અમે ઉભા રહ્યા વગડામાં એકાંત જેવું હોય ને તો ઉભા રહી અંધારું થઈ ગયું તો હાવ તો ઉભા રહ્યા મોડા પ્રોગ્રામ હતો મોડ પીરનો લગભગ ગઈ 10 તારીખ જ તો રસ્તામાં અમે હાવ ગાડી આમ રોડથી હેઠી જામનગર રોડ છે ને ધોરાજીથી જામનગર ઈ રોડે હેઠી હાવ ઉતારીને રોડ મૂકીને પછી ઊભી રાખી પછી ઉભા રહ્યા વાહર આવતો હતો દાંતણ કાપતા હતા બધાને એવું બધું કરતા હતા એમાં પોલીસની ગાડી આવી એટલે એમનું તો એ કામ એટલે એને એમ થાય ને કે વગડામાં બરાબર છે ગાડી ઊભી તો કોણ છે એટલે ગાડી અમારી ગાડી પાસે જટ ઊભી રાખી દીધી આવીને અમે ઓલી બાજુ દાંતણ કાપતા હતા ઊભા હતા છેટા ગાડી ઊભી રહી તો અમે જોયું તો અમે તમારું કામ ચાલુ રાખ્યું ઊભા રહીને વાતું પછી બરીકા અહીંયા ઓ જમાદાર નીચે ઉતર્યા પીએસઆઈ સાહેબ અંદર બેઠા હતા એટલે અમે બધા અમારી ગાડી પાસે જતી એટલે ન્યા જઈને ગયા તો પાસે આવીને જમાદાર મોઢા ઊંઘવા મીઠ્યા બધા એ કે મોઢા ઊંઘાડો વગડામાં કેમ ઊભા છો મેં કીધું મેં કોઈ દી મોઢું કોઈ ઊંઘાડ્યું જ નથી મને ખબર ન પડે કેમ ઊંઘાડાય તમે ઊંઘી લ્યો અંધારું હતું એટલે કાંઈ બહુ દેખે નહીં એટલે પાસે પાસે આવીને આમ એનો એ એટલે હું ઓલું નથી કહેતો બરોબર કર્યું એનું એ અઘરું છે ને વગડામાં કોકના મોઢા ઊંઘવા એટલે અને એ જામનગર એરિયામાં હા અઘરું તો ખરું ને એટલે કારણ કે આમાં મામા ડાયરું હોય અમારું ડાયરું હોય એટલે એટલે એનું એ કામ છે એટલે બરોબર છે ઊંઘવા મીઠ્યા એટલે એમાં વળી જમાદાર બોલી ગયા એ કે તો ભલે મોઢું બોઢું ગંધાતું નથી ને પછી મને ઓલું કે ને થોડુંક અંદરથી ઉભરો આવ્યો મૂળ તાસીરી ને એટલે ઉભરો આવ્યો પછી હું બોલ્યો ના નામ પૂછ્યું એને તહીં બોલ્યો મને કે કોણ છો તમે મેં કીધું ગઢવી છે તો મને કે શું નામ તમારું મેં કીધું રાજભા ગઢવી તો એ જમાદારને તો કે કાંઈ ખબર નહીં ખબર નહીં તો વાંધો નહીં કે ધ્યાન રાખજો દારૂ બારૂ નથી પીધું પછી હું બોલ્યો મેં કીધું સાહેબ જમાદાર સાહેબ હું રાજભા ગઢવી છું મારું નામ છે ખાસ જોઈ લેજો હમણાં લાઇટમાં મોઢું અહીં અંધારું છે મારા એક પૂરતી કહું છું રાજભા ગઢવીનું મોઢું જેથી ગંધાતું ભાળો તમને શું તમે પોલીસ છો રાજભા ગઢવીનું મોઢું ગંધાતું ભાળો ગમે નહીં અમે કીધું કોઈ દી અને છાતીમાં બંદૂક ન મારો તો તમને ભારતમાં ના સોગંદ છે ગમે ત્યારે આજ નહીં એટલું જ આ બોલ્યો ને તા પીએસઆઈ સાહેબ ગાડીમાં સમજી ગયા ઉતર્યા સીધા હેઠા અરે કવિરાજી કે હાલો હવે ચા પીધા વગર ન જા મેં કીધું અહીંયા ચા કે મને કે આગળ હોટલ છે એ મામા જ નીકળ્યા ગોજિયા હતા કો ગોજિયા આ બાજુના છે ને તમને ખબર છે હા રાજપુરાના ક્યાંકના ગોજિયા અરે ભાણુભાઈ અમને ખબર નહીં અમારે કોણ મેં કીધું ના ના હું રાજી થયો આવું જ કરવું જોઈએ ને એ
એનું કામ છે, એને બરોબર કર્યું, બોલું નથી. પણ મારો કહેવાનો આ વાત કઈ કરવાનું કારણ શું વિરમભાઈ? આપણે એક હું ચારણ તરીકે એક પોતાનો ડાયરો મળે એટલા માટે હું કહું છું કે મારી ફરજ આવે છે ને, હું આવી વાતો કરું એટલે મેં કીધું. તેથી છાતીમાં બંદૂક ન મારો ગમે ત્યારે, હા હું કહું છું, આ રેકોર્ડ સાંભળા દેજો એટલે ગુનો ન બને. હા, એટલે કહેવાનો મારો અર્થ એ છે, પહેલી પહેલા અમારી ફરજ આવે, પછી અમે કોકને સારી વાત ગમે એ કોઈ પણ વસ્તુ બોલી શકી, પારણામાંથી સુણવી. એટલે ઓલા દેપાળદેએ કીધું, કોણ છે? વાત ઈ કરતો તમે, ક્યારે આવું અમને માનતા હતા? એટલે જઈને માણસ ધોડીને ગયો એવો પાછો આવ્યો. ઈ કે ઈ બાઈને હાથીએ જોડીને ઈ કે ઈ તો ગઢવી છે, ચારણ છે. તો કે હા, તો મારે જવું જોઈએ. આ આપણે જો જાળવી રાખવું હોય છે ને તો જીવનનું શુદ્ધ રાખવું પડશે, એટલા માટે હું કહું છું. અઢારે ફાધરનો ધણી પોતે આવ્યો, કવિરાજ ચારણ દેવ, તમે ચારણ અમારા આય થાય અને આને તમે હાથીએ જોડો છો, તમને હરમ નથી થતી? મારા રાજમાં આવો, કાળો કોપ કાંઈ હું સહન કરી શકું? એટલે સારણ એક તો પરસે રેબ જેબ ને વાવણી કરે અને વરસાદ ઉપર સડી રહેલો હમણાં આવી જાય એટલે સા રહી જાય. સારણ કે ઘડીક મૂંગા ગુડા નું વાવણી પૂરી થવા દો. એ કે હારી હતા કે મહારાજ છે, મહારાજ છે. કોણ મહારાજ છે? કે દેપાળ દે આપણા એમ એવું છે તો રાજા છે. તો રાજા ને એટલી બધી દયા આવતી હોય બળદ દિયો નહીં લ્યો. અહીંયા વાવણી એક બળદ જો બેઠો સામે હેઠે પૂંછલી ગયો એટલે એક બળદ છે મારી ઘરવાળી. હું એમ તો જીત્યો હતો પેલા, પણ એને વાવણે હરખે આમ મૂઠ નાખતા ન આવડે. પછી મેં એમ કીધું તું જૂતી જા, હું કઈ મારી પત્નીને હું કઈ કોઈ સાયન હાથીએ જોડીને હેરાન કરવા માંગુ છું એવું નથી. આટલા સાહ રહી જાય એટલે દેપાળ દે કીધું, તરત માણસો ને જાઓ ગમે ત્યાંથી, જેને બે પાંચ જોડી બળદ મોટો ખેડુ હોય ત્યાંથી જેટલા માંગે એટલા કાવડિયા દઈને ઝટ બળદ લઈ આવો. એટલે માણસ તરત હડી કાઢીને ગયા. એટલે દેપાળ દે કીધું, કવિરાજ હવે તો છોડી મૂકો હવે. તો કે વાવણી ની હું કિંમત છે એ ખેડૂત ખબર હોય, તમને ન હોય. મને ખબર છે બે ચાર સાહ રહી જાય ને તો એ પૂરું આઠ દિન એલી થાય તો રહી જાય, એની હું કિંમત તમને રાજાઓને ન ખબર હોય. તો કે કવિરાજ હવે હું ભૂંડો લાગુ, તે ભૂંડો લાગતો હોય જૂતી જા ની આ બનેલી ઘટના છે. અને મિત્રો વર્લ્ડમાં ક્યાંય ઘટના ન બને એવી ઘટના એને પગે લાગવું પડે એ ક્ષત્રિયને એ રાજાને. એણે તેથી અઢારે હે પાદરના ધણીએ ચારણિયાણીના ખંભેથી દોહરું ઉતારીને પોતાના ખંભે લીધું હતું. ભલા માણસ કેવી ઘટના બની, આ જેવી તેવી ઘટના નથી અને અમુક માણસને બુદ્ધિ મગજમાં બેહે નહીં એવી ઘટના બની ભાઈ. એક બે ત્રણ સાહ વેળા ત્યાં બળદ આવી ગયા, વાવણી થઈ, મહારાજ નીકળી ગયા. ભાદરવો મહિનો આવ્યો, બાજરો પાક્યો અને બાજરો પાક્યો હું આટો મારવા ચારણ આવ્યો ને તો એ ત્રણ ઉથલ જે રાજાએ વાવણી કરી હતી એક બે ત્રણ ચાહમાં એમાં છે ને ડુંડાની માલિકોર કાંઈ દેખાય નહીં, હાવ નકરું ગાભા ગાભા જેવું લાગે ને એને એમ કે આ ખોટા થઈ ગયા ને બાજરો આમાં આવ્યો નથી. ઘેરે આવીને ચારણિયાણીને કીધું કે તારો ભાઈ જે રાજા આવ્યો હતો પણ ખોટીલો હતો. એ કે કા? તો કે તું એને કહેતી હતી કે ધર્મનો ભાઈ કહેવાય ને મારે ખંભેથી હાથી ઉતાર્યું આશીર્વાદ દેતી હતી પણ એ ખોટીલો હતો, એ આયલો ત્યાં દાણા નથી આવ્યા બાજરાના ડુંડામાં. અને ચારણિયાણી કીધું તો હું આવડને પીઠળને ધૂપ કરું છું, એ ધૂપેલિયામાં ફેર પડે, કોઈ દી આવું બને નહીં સાહેબ. બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે આ વાતો સમજાય, અમુકને નથી સમજાતું બહુ ભણી જાય એકચ્યુઅલી કઈ આવું હોય નહીં અને આપણે એમ થાય આનું શું કરવું. આ વિજ્ઞાનમાં ઘણી વખત એવું બને ને, વિજ્ઞાનની વાતો આવે એટલે અમુક ઘણા આમ એક આટો ફોરેનમાં મારી આવે ને વિદેશમાં ત્યાં તો હાવ આમ આમ એકચ્યુઅલી ઇન્ડિયા તો માં તો કાંઈ નથી ફોરેન તો ફોરેન તો અહીંયા ગુડાણો શું કામ પાછો એમ. કોઈ દેશની ટીકા નથી, આખા વિશ્વમાં ફરો બધા દેશને વંદન છે. હું કાયમ પ્રોગ્રામમાં કહું દુનિયામાં જેટલા દેશ છે એને વંદન છે, એક પાકિસ્તાન ને ચીન બે સિવાય એને જ કેમ વંદન કરવા હાવ. એને તો હું કાયમ કહેતો હોઉં છું પ્રોગ્રામમાં કે એને યુદ્ધની વાત કરે ને ગણાય કે પાકિસ્તાનનો સામું યુદ્ધ થયું આપણે તો મને મજા ન આવે. હું કામ ખબર, યુદ્ધ તો સમોવડિયા સામે હોય, ગાંગલા સામું કોઈ દી યુદ્ધ ન હોય. મારા દેશના યુવાનોને શૂટ આપે તો પાકિસ્તાનનો કોળિયો કરી જાય, ભલા માણસ આ તો શૂટ નથી મળતી એટલા માટે. હા, અને એક બીજી તમને વાત કરું, એને રામાયણ દઈ દેવાની જરૂર છે સાહેબ. મામા એકવાર આપણી રામાયણ પાકિસ્તાન વાળાને મોકલી દેવી જોઈએ, આપણું તો હાલે ને એને કે આ વાંચી લ્યો જરા. એ રાવણ જેવા તો નથી ને, ખાલી બે જુવાનો ગયા હતા ભારતના રામ ને લક્ષ્મણ, બાકી રીષને વાંદર્યા હતા ભેળા હતા કોઈ આદમી બીજા. બે જુવાનો ભારતના બે રાજપૂતો ગયા હતા ખાલી, અને રાવણ જેવા રાવણની લંકામાં અને રાવણ જેવા રાવણના સોયતર્યા કાઢીને પાછા વૈયા ગયા વૈયા આવ્યા હતા. ઈ આ પાકિસ્તાન વાળા ગોરખોદિયા ને ખબર હોવી જોઈએ કે આને કાશ્મીર આપે કોઈ દી. આ રાવણના ડુસા કાઢીને રામ ને લક્ષ્મણ વૈયા આવતા હોય એ ભારત છે, બાકી એને કાશ્મીર જોઈએ. બોલો બીજી વાત,
આપણી માતાઓ બહેનો ઘણી વાર ગરબા ગાતા હોય એને એ કાં સમજાવી દેવા જોઈએ કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે નકર મારી પાવલી પાછી દે. આ આપણા દેશની માતાઓ બહેનો, પાવાગઢ વાળીના દર્શને જાય ને માતાજી દર્શન ન આપે પાવલી પાછી લઈ લે, એ ઓલા પાકિસ્તાન વાળા ગોરખોદિયા ને કાશ્મીર આપે કોઈ દી, એને એટલું ધ્યાન ન રાખવી જોઈએ, એને એટલી ખબર હોવી જોઈએ ને. આયલા કરે થોડું વખળ ડખળ જ્યાંથી જે થાય છે, પણ ભારત ભારત છે સાહેબ, હું કાયમ ના માટે બોલું છું. એક ભારત એવો હતો આખું વિશ્વ અહીંયા ભણવા આવતું હતું, આજ આપણે બહાર ભણવા જવું પડે, એ આપણો વિકાસ છે. એટલે બહાર ડેવલપમેન્ટ રીતે જે વિકાસ થાય છે એ સારી વાત છે, જે સરકાર હોય તે બધા કરતા હોય ત્યારે થતો હોય ને વારે વારે જેનો વારો આવે, પણ અંદરનો વિકાસ ન હોય જાય એ વાત કરું છું. એક દિવસ માથા પડી જાય પછી સુરવીરો લડતા હતા, અટાણે ખરપીઓ કે સાંકડું લાગી જાય ધનુરનું ટીટીનસનું ઇન્જેક્શન લેવું પડે તોય આપણે કંઈ આપણે પ્રગતિ કરી છે, વિકાસ કર્યો છે, તો ક્યાંથી ક્યાં ફૂકી ગયા. એટલે અંદરનો વિકાસ જો ભૂલી જાય તો અણુબમ બનાવીને રહી ગયા છે ને, ખબર છે ને, આખા વિશ્વનો નાશ કરવો હોય તો એક ક્ષણ થાય એમ છે, અટાણે કોઈક આતંકવાદીના હાથમાં અણુબમ આવી જાય એકાદા દેશના તો આખા દેશનું પૂરું થઈ જાય, એ પણ બની શકે. એટલે ખાલી શિક્ષણ ના નથી, બહુ જરૂરી છે શિક્ષણ, પણ એની હારો હાર અંદરનું જે સંસ્કાર સંસ્કૃતિ અને પરંપરા છે. હું ઇંગ્લેન્ડ ગયો ને લંડનમાં તો એક વસ્તુ મેં જોઈ, મને હું વિચારતો હતો આ દેશે આખા વિશ્વ ઉપર રાજ કર્યું તો કાંઈક તો હોય છે ને, તો મને બહુ વિચાર્યા, મેં કીધું હું મારે જોવું છે શું હોય છે ખાસિયતો, બીજી તો વધારે તો એટલી વારમાં શું ખબર પડે, પણ હું જે હોટલમાં રોકાણો હતો એમાં હાંજે કાંઈ એમ આવું ને તો ટીવી ચાલુ કરો એટલે ત્યાં તો બધી ચેનલો ઇંગ્લિશમાં કાંઈ આપણે સમજાય નહીં, પણ એક વાત મેં મામા જોઈ ને સાહેબ, ટીવી તમે ચાલુ કરો ને એટલે ઇંગ્લેન્ડની આખી આખી ચેનલો એવી અમુક આવતી હતી કે કયા દેશમાં કયા વખતે હુમલો કર્યો એના ઇતિહાસ, એને કયા યુગમાં કેવા હથિયારો હતા, કેટલા ઘોડા હતા, શું હતું, કેણે કયું પેલું હથિયાર બનાવ્યું, કેણે બંદૂક બનાવી, કેણે બોમ્બ બનાવ્યો, એને આખી આખી ચેનલો ઉપર એના ઇતિહાસો ઝાયલા આવે છે. એ આખા વિશ્વ ઉપર રાજ કરી શકે, આપણે આપણા ઇતિહાસોને ભૂલવા મીડ્યા છે, એટલા માટે હું આ વાત કરું છું. કાંઈક તો હશે ને એનામાં, તો મારા અને તમારા જે ઉજળા ઇતિહાસો છે એ પણ ભરો હોય એના માટેની વાત છે. બાકી તો જેને જલારામ નથી જગાડી ગયા એને આલારામ હું જગાડવાના હતા એની વાત નથી આ, ભરો હોય તો હમણાં આપણા સેનાના યુવાને એક સંદેશો બહુ સારો મોકલ્યો છે, મને તમને ભરોસો હોય તો. ચીનની સામે ધણાનાટી બોલતી હતી બંદૂકોની બહારાટો બોલે આપણા યુવાનો, ચીનના યુવાનો આમ આમ ધાણી ફૂટ ગોળી બાર થતો, એમાં એટલો બધો હુરાતનમાં આવી ગયો એક યુવાન, તો મોટા મોટા પહાડો અને ગાળા હતો એમાં બંદૂકો મારતો મારતો ઉતરી ગયો અને પછી ભૂલો પડી ગયો, એકલો પડી ગયો, બંદૂકમાં હથિયારો હતા એમાં ગોળીઓ થઈ રહી, હાલવા મીડ્યો, કઈ બાજુ આપણી હદ છે એ ખબર ન રહી, બનેલી ઘટના. અને ચીનની હદમાં વયો ગયો, ચીનના ઓલા સૈન્ય સામેથી જોઈ ગયા એના સૈનિકો અને ધોડ્યા, આ તો ભારતનો સૈનિક છે, હામા ડુંગરને ગાળેથી ધોડ્યા, તૈયા ને ખબર પડી ગોલા આમથી આવે છે કે આપણી હદ આમ હોય, અને આ ભાગ્યો, ભાગતા ભાગતા એમ કે છે મીડો ભાગવા ડુંગરના ગાળાના ભેખડા ઉતરતો જાય, એમાં મોટી એક ભેખડે હેઠે ભોંયરા જેવા બે આમ ગુફાઓ નાની નાની કોઈ જનાવરોએ કરેલી હોય એવી, એક ગુફા હાવસી હતી કોઈક અંદર જાય તો દેખાય જાય, એક ગુફા છે જ વળે વળાંક વાળી અંદર જાય તો થોડોક વળાંક, એ પાણા આડો જઈને બેહી ગયો, ડૂબતો માણસ જેમ તણખલું પકડે એમાં સૈનિકને એમ થયું કે માતાજી બચાવે તો બચી જાઓ, તો વિહક સીનના યુવાનો આવ્યા પછી 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 કરતા, એની ભાષા એવી હોય ને એ મીંડ્યા ચકપક 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 કરતા કરતા બોલે, એનો આપણે કાંઈ સમજીએ નહીં પણ એ દુભાષિયા હોય એટલે સમજી શકે આપણે સેનામાં, એ કરતા કરતા ડુંગરનો ગાળો ઉતર્યા ને ભેખડ ઉતર્યા નજીક આવ્યા ને બોલા સમજી ગયો આપણો યુવાન, ઓહો આ તો આગળ ગુફા પાસે આવીને મને ગોતીને મારી નાખશે, પરમાત્માને અંદરથી પ્રાર્થના કરી, શ્વાસને રોકીને બોલ્યો નહીં, બોલે તો સમજાઈ જાય ને, શ્વાસને રોકીને પરમાત્માને કીધું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે દ્વારકાધીશ, હે ભગવતી ભેળિયા વાળી, હામી છાતીએ હું ગોળીયાથી મારતો હું એને અને મરી જાઉં ને તો શહીદ થઈ જાઉં એનો મને વાંધો નથી, પણ બગાડીશમાં તું કોઈની બાજી અધ વચ્ચે કીર્તાર, એના માથડામાં ભલે ગોળીઓ લાગે પણ જોઈએ પીઠનો વિધાઈ જાય, આ મને ભૂંઈરામાં સિંહના સૈનિકો ભૂંડાએ મારશે, હે પરમાત્મા જગતમાં હળહળ કળિયુગમાં તું જો હો ને તારો વાસ હોય ભેળિયા વાળી અને પરમાત્મા તો મને બચાવી લ્યો. અને મિત્રો ભોયરાના મોઢા પાસે આવડો મોટો કરોળિયો આવ્યો, કરોળિયો, એ કરોળિયો આવીને હાડા હાડા હાટ કરતી આમ લાળ બાંધી અને મીંડો જાળી બાંધવા કરોળિયો, એટલે નિહાહો નાખીને આપણો યુવાન મનોમન એટલું બોલ્યો કે ઓહો પરમાત્મા મરવાટાણે મારી મસ્કરી કરી, આ કરોળિયાની જાળી આડી મોકલી એમાં હું બચી જાઉં, મને બચાવવા કોઈને કરોળિયો મોકલ્યો એવો એને ભગવાનને ધોખો કર્યો મનમાં મન, એ એટલી વાર લાગી તા ઓલા બોલતા બોલતા આવી ગયા, મુખ્યત જે સેનાની ટુકડી નહોતો સીનનો એને આવીને આમ જોયું કે આ ગુફામાં કયો લાગે છે આમાં જ છે ગોતો,
એમાં મુખ્યત માણસ જોઈ ગયો એ કે આ ગુફામાં જોવાની જરૂર નથી આગળ વધો કાં તો કે આમાં કરોળિયાની જાળી આડી છે અંદર ગયો હોય તો જાળી તૂટી ગઈ હોય ને આગળ વધો આગળ આમાં નથી ગયો આ પરમાત્મા ધારે તો મરે ને તમને દુશ્મનની બંદૂકોથી ખાલી કરોળિયાની જાળી આડી રાખીને બચાવી હગે પણ ભરોહો હોય એના માટેની વાત છે જેને વિશ્વાસ હોય એ ચારણિયાણીએ કીધું મને મારા થૂપેલિયા ઉપર વિશ્વાસ છે મારા ખંભેથી ચારણિયાણીના ખંભેથી ધોહરું ઉતારે એ કોઈ દી પાપી ન હોય હાલો જોવું છે ત્યાં જઈને જોયું ને આમ બાજરાના ડુંડા ભાંગ્યા ને તો હાચા મોતી હતા અંદર હાચા મોતી આ બનેલી ઘટના છે કદાચ કોઈ બુદ્ધિશાળીને મગજમાં ન બેહે તો એમ ન માનવું કે આવું નહીં બન્યું હોય સમય સમયે બધું થતું જ હોય છે આજથી 50 વર્ષ પહેલાં કોઈ બાપાને કોકે કીધું હોય કે બાપા એક યુગ એવો આવશે કે હામાં હામાં મોબાઈલ આપણે રાખીને તો અમેરિકામાં એક જણો અને એક અહીંયા હોય તો મોબાઈલમાં હામું જોઈને આપણે ભાળા એમ વાતું થાય તો બાપા એમ કે હું દાંત કાઢો છે એવું કોઈ દી થોડું થાય 50 વર્ષ પહેલાં કીધું હોય એવું જ લાગે ને પણ અટાણે થયું એમ એ સમય હશે એવો અને એ બધાય મોતી ચારણની મજા જોજો બધાય મોતી ત્રણ ઉથલ વેળો તો એના બહાર કાઢીને મોટું પોટલું ફેર્યું ગાડામાં નાખ્યું અને પોટલું લઈને સિંહોર ગયો સવારના પોરમાં મહારાજ કચેરી ભરીને દેપાળ દે બેઠા હતા ન્યા આવીને પોટલું ખંભે લઈને ભોફ દઈને નાખ્યું લ્યો મહારાજ તમારા મોતી કચેરી જોઈ રહી મહારાજ કે પણ મેં તમને મોતી આપ્યા નથી અને મારા મોતી કેવાના તો કે તમે હું તમને ઓળખવામાં ભૂલ કરી ગયો પણ તમે સત્વાદી રાજા છો તમે જે મારા ઘરના ચારણિયાણીના ખંભેથી ધોહરું લઈને વાવણી કરી હતી ત્રણ ઉથલ વેળ્યા હતા ને એ ત્રણ ઉથલમાં એ હાર્યું હતી ને એમાં બાજરામાંથી હાચા મોતી પાક્યા છે એટલે તમારા છે એટલે તમને દેવા માટે આવ્યો છો તમે હાથે આવ્યો અને બે મોતી પ્રસાદી રૂપી મહારાજે લઈ લીધા અને કીધું કે તમારી ધરતીમાં મોતી થયા એ તમારા હોય મને ન ખપે કવિરાજ લઈ જાઓ પોટલું માણસોને કીધું કવિરાજના ગાડામાં મૂકી દો એ પોટલું પાછું જઈ દીધું ને તઈ સારણે દુઓ કીધો તો મહારાજ હવે સાંભળો શું કે મને જો ખબર હોત ને તમે જ્યાં વાવણી કરો ત્યાં હાચા મોતી આકે તો તમને હાંજ સુધી છોડત નહીં ચારણે દુઓ કીધો મેં જાણ્યું હોત જડધા દિવસ જે આખો દેપાળ દે પણ વવરાવત વવરાવત જોને વડવા ખબર હતી તું વાવણી કરની હાચા મોતી થાય તો મારા આખા ખેતરમાં વાવણી કરત પણ બીજા નહીં ઉધડા લઈને ત્રણ દી તને હાથીથી સોળત નહીં પણ મને આવી ખબર નહોતી ચારણીને જોડી હાથીએ એના વાવણીના ટેમ જાય તેથી દેપાળે ધર્મ હંભાર્યો અને ધોહર લઈને કાંધ પર ધાર્યો આ હાલડાની જે મજા હતી એવું એક ગીત મને શરૂઆતથી ફરમાશ હતી એટલે એક બે કડી હે 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 પાગડી વાળા એ ભલે ને હાવ પાઘડી જીવા આપણા પાગડી વાળા અરે પાઘડી વાળા ઈ તો હાવ પાઘડી જીવા છોડી દીવા પણ એના આ ઘડી મારું નામ મર જીવા એ પાઘડી પાઘડી જીવા
બીજો દિવસ થયો એનો જન્મદિવસ હતો શિવાજી મહારાજ નો જંગલમાં પથ્થર ઉપર પોતે બેઠા છે એના માણસો આવ્યા આવીને કીધું મહારાજ તમારા માટે એક ભેટ બહુ સારી લઈ આવ્યા છે બનેલી ઘટના તમારા માટે સારી ભેટ લઈ આવ્યા તમારો જન્મદિવસ છે ને એટલે શિવાજી આમ જોયું કે શું લઈ આવ્યા લાવો આમ જા નજર ગઈ તો 18-20 વર્ષની બુરખામાં મુસલમાનની દીકરી ઊભી હતી કે આ લ્યો આ તમારા માટે ભેટ લઈ આવ્યા છે શિવાજી મહારાજને પગથી માથેથી વિરમણ ગઈ એણે કીધું કે આને તમે ભેટ કયો છો પણ શિવાજી જોઈ રહ્યા દીકરી સામો એટલે દીકરી શિવાજી સામો જોઈ રહી અને બુરખો ઊંચો કરીને મુસલમાનની દીકરી એમ કીધું કે તમે કોણ છો શિવાજીએ કીધું મને બધા છત્રપતિ શિવાજી કહે છે તેથી મુસલમાનની દીકરીએ કીધું કે મેં એવું સાંભળ્યું છે શિવો કોઈ દી કોઈ બેન દીકરી સામો આમ તાંકીને જોવે નહીં તમે મારા સામો કેમ જોવો છો તો એ શિવાજીએ જવાબ દીધો તો બેન દીકરી તારા સામો એટલે જોઉં છું તને જે તારા ખુદા તાલાએ રૂપ આપ્યું છે ને એવું રૂપ મારી માં જીજીબાઈને આપ્યું હતું હું કેટલો રૂપાળો હોત એટલે તારા સામો જોઉં છું બાકી તું મારી બેન છો સહી સલામત તારા ઘર સુધી તને પુગાડવામાં આવશે શિવાના સાનિધ્યમાં આવી જાય બેન દીકરીને કોઈ દી કાંઈ બીક ન હોય એટલે આ કડીમાં મેં લખ્યું છે પાક મરાઠી એનું નામ શિવોજી એક પાક મરાઠી એનું નામ શિવોજી ઇંદનો રાખણ એ પાખડી
નાથવા મામાની ફરમાઈ હતી એટલે સરસ મજાનો જૂનું ગીત રાહડો હાથેમાં આઠમનું ટાણું હોય બેનું દીકરીઓ હાથેમાં આઠમ કરવા આવી હોય ગામડું ગામ હોય કે નેહડું હોય અને ચોકમાં ભેળી થઈ અને દીકરીઓ ધરતીની હારે ઠેહ લઈ અને રાહડા ગાતી હોય એમાં સંસ્કૃતિ જીવતી રહે એવા પ્રયત્નો થતા હોય છે ત્યારે દીકરીઓ શું કહેતી હોય અટાણે જેમ આવ્યા ભેગી વંડિયું નોખી પાડો એમ નહીં કે બાપા અમારા ભેળા નો અપાય એમ નહીં શું કે જાડવે એ જાડવે પ્રભુજી તમે એ લખજો ભૂકા નો કરી નાખું તો હું નાગબાઈ નહીં, હું નાગબાઈ ના કુળ ની છું. તમે નાગબાઈ ના કુળ ના? તો કે હા. અને ઈ ચારણ ની આય છે, ચારણ ની બાયું ગાતી હતી. શું કેતી? से लो बड़ी कारण सू गठ जू नाना नागबाई सू मारा सिरे से लो बड़ी चारण सू गठ जू नाना नाग बाई सू वारे वो हालिया पाट राम गामे जाती आओ ચારણ શું ગઢ તું
करे डुंगरा तो ते સુમાહનો વખત હોય ઘૂર જાડવા છે ઝૂલતા હોય કેવા લાગે વાયુ જપાટે I'll be